कलंक सिंह जी समझ गया बराबर। एमनी जारे लोग बहु निंदा कर चले चले तो गा हजीवन करायु पछी एम थई गयो हवे आ न रहेवाय कारण कि आपनी तपनीक आपनी नबळाई जी छे आपणे कोई ओळखी नथी हकता के कोण कोण छूं छे। अने पछी जारे छोड़वानुं नक्की कर्युं अने त्यारे गंगामां एटलुं कीधुं तो कळंग समजने કે તો હું તમારી આરે સતી થવા માંગુ છું, તમે આ જગત છોડીને વ્યા જાઓ તો હું મારે અહીં રહીને શું કામ છે, મારે તમારી આરે સતી થઈ જવું છે। તો કળંગસિંહજી ના પડે કે સતી હજુ તમારે રોકાવાનું છે, શા માટે? તો કે એક જીવની માટે। ઈ કોણ? તો કે પાનભાઈ। કારણ કે ગંગામાં અને કળંગસિંહજી સત્સંગ કરતા ને ત્યારે પાનભાઈ સાની રીતે સાંભળતા, પણ મહાપુરુષની દ્રષ્ટિમાં બધું હોય ને, એને ખબર હતી એટલે કીધું પાનભાઈની માટે તમારે રોકાવાનું છે। હવે ભક્તિ ઠેઠ ક્યાં જઈ સાહેબ? ગંગામાં રોકાણા, સમજગાળામાં 52 દિવસ, એટલે ગંગામાંના 52 પદ છે, 52 દિવસ ગંગામાં સમજગાળામાં રોકાય છે અને અલગ અલગ સમજાવે છે। તમે જો વીજળીના ચમકારે મોતીડા પરવી લે પાનભાઈ, પછી પાછું આવ્યું મેરું તો ડગે પણ જેના મન નો ડગે, પછી આવ્યું વચન વિવેકી જે નર નારી પાનભાઈ, પછી આવ્યું શીલવંત સાધુને વારી વારી નમીએ પાનભાઈ, આમ આમ સ્ટેપ બાય સ્ટેપ આવ્યું। પણ 52 પદમાં એક વાર પાનભાઈ એમ બોલી ગયા, સુટા સુટા તીર અમને મત મારો ભાઈજી, મારાથી સહ્યા ન જાય। અને ત્યારે ગંગામાં દાંત આવ્યા હતા પાનભાઈના, 52 પદ પૂરા થઈ ગયા પછી ગંગામાં પાનભાઈને એમ કીધું, કરે ગાંધી કા કે હજી તો તને વાગ્યા ને ઘણી વાર છે, હે, અને જો તને આ વાગી જા હોત ને તો તું આ બકી ન બકે, આ તું બોલી ન બોલે કે હવે મારાથી સયા ન જાય એમ, હે। તમે વિચાર કરો એ ભૂમિકા ઉપર આ મહાપુરુષો પહોંચેલા, અને સાહેબ એ મહાપુરુષો આવી વાત કરતા હતા, અને અત્યારે ગુરુ કર્યા હોય 3 વરા થાય એટલે હિંમત થઈ જાય કે આમની પાસે બ્રહ્મ જ્ઞાન બધું આવી ગયું, હવે આમાં કાંઈ ઘટતું હરીફાય, હવે કાંઈ જરૂર। 52 પદ સાહેબ ઈ સમયના, તમે ઈ પદને ખોલો જેટલું ગંગામાં એ પાનભાઈને સમજાયા પછી એક વખત પાનભાઈ એમ કે હજુ મને હવેથી મારાથી સહ્યું નથી થતું, મારાથી સહન નથી થતું, હવે તમે મને ન કહેશો હવે હવે, ત્યારે ગંગામાં એ ના પાડ્યું એ કે હજુ તને વાગ્યું નથી,